ભૂત કાઢું, કારણ કાઢું, અલેમ કલેમ સ્વાહ, ડાકણ કાઢું, ચુડેલ કાઢું, અલેમ કલેમ સ્વાહ, ઓટે સકલી પાડું. ચલા આ ભીંડાવાળા બાપુરિયા ને એને તું જાહેરાત આપી દે, ટીવી માં આપી દે, સાપા માં આપી દે, એટલે કારણ કાઢવા વાળા ની અહીંયા લાઈન થાય. એ વાત તમારી આશી ભીંડાવાળા બાપુ, કઈ વાર ની ટીવી માં અને સાપા માં તમારી જાહેરાત આપી દીધી. તમે સલોક બોલવાનું ચાલુ રાખો, હમણે કોક આવશે. અલેમ કલેમ ચ્વા, અલેમ કલેમ ચ્વા, અલેમ કલેમ ચ્વા. ભીંડાવાળા બાપુનો સરનામું સાપામાં આ સાંક હતું, આટલામાં પણ ધૂણો સાંક દેખાતો નથી. કેને કરે છે? આટલામાં સાંક દેખાતો નથી. અલેમ કલેમ સ્વાહ, અલેમ કલેમ સ્વાહ, અલેમ કલેમ સ્વાહ, અલેમ કલેમ સ્વાહ. ડોટ વાયો સુવાયો. તમે ભીંડાવાળા બાપુ છો ને? હા. ત્યાં સાપામાં સરનામું આપ્યું તું ને? હા. એટલે હું આવ્યો છું બધાનું ક્યાં દુઃખ મટાડી દેશ. બોલ તારે શું દુઃખ છે? ડો મારા લગ્ન નથી થતા, વહુ નથી જડતી. કેટલા વર્ષ થયા તારા ડો? આ બોલ. 90 વર્ષ થયા છે. હવે 90 વર્ષ છે ને તને કોઈ વહુ દે? નિકોલ બધાય મારું દુઃખ કોણ મટાડ છે? આમ નિકોલ બાપુ બધાને દુઃખ મટાડજો, મારું મટાડજો ને. નિકોલ તને કીધું ને? મારું વારે શું કરવું? લે હવે જશે મારે શું કરવું? 50 રૂપિયા ની માળા લે અને ગિરાજન ફેરવજો. આમ નીકળ. હવે રાધા તે રાંધી નાખ્યું, વેલી ઉઠી લાગ્યા. અલી કાંઈ વેલી ના ઉઠી, હજી તો ખાટલામાં પડી છું, હજી ઉઠી નથી. અને આ તો મારા ઘરવાળાએ રાંધ્યું છે. એ તાર ઘરવાળો રાંધી નાખે? રાંધે જ ને, શું કામ નો રાંધે? તારે જ મેદો જામો હે, અમાર ઘરવાળો તો કોઈ દી નો રાંધે. એ પહેલેથી દાબમાં રાખવા પડે તો રે, નકર નો રે. એ આવ્યો જો. એટલે તું પાણી ભરવા વહી ગયો પાછો? અહીં રોટલા ઘટતો ઘટતો જોયું ને, હામો બેઠો છે પણ એક શબ્દ માર હામું બોલાય નથી. તાર કઈ ન બોલીએ કે? તારો ઘરવાળો તો પોપટ જેવો છે. પોપટ જેવા છે ને, રાખો ને તું રે, નકર કાંઈ રે નહીં. આ તો પહેલેથી મારા દાબમાં રહ્યો છે ને એટલે. અને હવે તારે કેટલાક રોટલા ઘડવા છે, કેટલા ઘડવા છે, પછી કુતરા નાખી દેવા પડે છે. પણ ત્યાં કીધું રોટલા ઘડ નહીં. મેં કીધું તું હારું વાલ હવે ન ઘડવા, ટિફિન લઈને કામે આવે જાય ને, બાર વાસણ પીડા નહીં ધોતો જજે. મારે તો ખાવું છે પૂરડી થોડું. તમે ડોશમાં ઘરે હોય દાદા?
પાછો કામે વહી જશે તે કામે જવું જ પડે ને, થોડો બાપા ને બગીચો હે. અને તારે શું કરવાનું? મારે કઈ નઈ, પંખા હેઠે હુઈ રહેવાનું આખો દી. રાધા, એટલા બધા થાંભલા કેમ ખખડે છે? એ દાઈજમાં ધોતો હશે, બધું કામ કરવું પડે ને એટલે. ના, ખખડતા બંધકા થઈ ગયા, શું કરે? હાલ તો આપણે જોતા આવી. મારો દીકરો ટાકી ટાકીને જોવે. કા બાઈડી ગોલા થાંભળા જો, આ તારું બાપ આખું ગામ તને જોવે છે. તે શું આય કે જોવાનું છે? તે થાંભળા જો, જોવે નહીં. શું કરું? તે ઉપરા ઘરે ઉપરા આયનો છો કે જાય? તમારો દીકરો જાતા ને આયા જોવે. મારે લખી હંતા ઉપર એ જો ફિરે કાયલા તડકો લાગ્યો એટલે લંગી ઓઢી ગયો. તારો બાપ તડકો નથી લાગતો, આખું ગામ મને જોવે. તે જોતું હોય શું થઈ ગયું? તમારી આબરૂ જાય નહીં. રાધા જામો હશે. ઓ બાકી જામો તો હોય જ ને. હાલમ મારી બાડી નો કંટારો ધીરે ધીરે વધતો જાય. એ કે એમ કરું છું તો મને ગામમાં આખે જ કરે, ચામડા ધોવારે, પાણી ભરાવે. અરે આજ તો રોટલા ઘડાયા, બધું તું કરે. શું કરવું મારે? શું કર, એમાં કાકા કઈ મરી ન જવાનું હોય તે શું કરવું? આજનું સાપું તે વાંચ્યું ના કાકા? એમાં ઓલા ભીંડા વાળા બાપુ કાકા કેવું કામ કરે ખબર તને? શું કામ કરે? બધા દુઃખ દૂર કરી નાખે. હા, તારી બાયડી રહી ને તારું કીધું કરે બધું. હા, ભીંડા વાળા બાપુ મારી બાયડી ને મારા કાબુમાં કરી નાખશે? કરી નાખે નાખે. એ જાવું પડે હો પણ આપણે એના ધૂણે. અરે ધૂણે જાવી, એમાં શું થઈ ગયું? અને હું કહું એમ મારી બાયડી કરવા મળે? હા તો મને લઈ જાવ ને. અહીંયા જવું છે? હા હાલો 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 હાલો. અને આમ છો કાબુમાં ખરીદ નાખશે ને તું? એમ કે ને કામ તો એમ. અને ધૂળો ભાર્યો છે ને? હા અમે ભાર્યો છે. હાલ એમ કલેમ સ્વાહા, અલેમ કલેમ સ્વાહા. અરે બાપુ, હવે ઘડીક તપમાં બેસી જાવ, તપમાં હું અહીં બેઠો છું. મને ધામડા ધોવારે, પાણી ભરાવે, આજ તો મને રોટલા ઘડાયા. હું આયા એટલે આવ્યો, મારે મારી વહુ ને કાબુમાં કરવી. તને કીધું નઈ ભાઈ અત્યારે નહી ઉઠે, જાવ ને. હાલ 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 નહી ઉઠે ત્યાર.
એટલે ઉઠાડવો તો પડશે, મારે ઘરે ન જવાય એવું. ભીંડાવાળા બાપુ એ હું એટલે આવ્યો હોઉં ને, મારે મારી વહુ નો બહુ કંટાળો હોય, મને ઠામડા ધોવારે, પાણી ભરાવે, રોટલા ઘડાવે, પછી ગામના મને બાયડી નો ગોળો કે, તેમ કઈ કરો ને. સમજો, આ હું ભભૂતિ દઉં છું, તારી વહુ ને ખવરાજ દીજે, એટલે પછી સમજો તારી કાબુમાં આવી જાય. હા શું કા, હા આ મારી વહુ ખવરાવી ને, એટલે મારી વહુ રહી ને મારી કાબુમાં, હું કામ ને એમ જ કરે. હાલો એ કામ થઈ ગયું, કામ થઈ ગયું. એ ઓલા પૈસા તો દેતો દે, 500 રૂપિયા. આલ્યો આલ્યો દે દે ને બાપુ, પણ કાબુમાં થઈ જાય છે ને. અરે થઈ જાય છે. સેલા બાસ તો હારી આવે છે. હો બાસ હારી આવે હે, તે પોતડીમાં ગાળ દ્યો. બાસ કે હારી આવે, લ્યો પોતડીમાં ગાળ દ્યો 500 ની નોટ. ખબર પડી જાય તો ખબર ન પડવા દેતો કાકા. હા જાવ છો, હા ખબર ન પડી જાય, ધ્યાન રાખજે. રાધાબેન ક્યાં છે? રાધા તને એક વાત કહું. હાં કેને? તાર ઘરવાળાએ મને કઈક દીધું અને એમ કીધું કે તારી વહુને ખવરાઈ દે, એટલે હું 10,000 રૂપિયા આપું. હાં મેં જાન હાથમાં કઈક હતું જ ખરું, મને એ નથી બતાવતો. આ મને મારવા ઉભો થયો લાગે, રે એનો વારો કાઢવા આવતો. એટલે હાથમાં શું લઈને આવ્યો તો તું? કયા હાથમાં? હાથમાં કઈક હતું, મને મારવા ઉભો થયો છો ને, મારવી છે મને. શું ખવડાવું તું? એમાં કઈ નતું, ઝેર હતું મને ખબર છે. આમ વેતો થતો એમાં ઝેર નતું. એ તું આમ વેતો થાને મારવો પડશે મારે તને. તમે ઝેર હતું એમાં, તરફ ઝેર હતું એમાં, તું આમ વેતો થાને. હાલે આપણે પાર્લર માં જવું છે, ખવરાઈ દીધું લાગે. હા હું ખવરાઈ દીધું કાકા, ખબર પડી જઈ. ઓલી ફૂલડીએ કહી દીધું તો કાકા ધ્યાન રખાય ને. શું ધ્યાન રાખે, મને માર્યો અમુકનો, હવે શું કરવું? હવે પિંડાવાળા બાપુ પાસે પાછું જવું જોઈએ. નવો રસ્તો કાઢે કઈ વાલો. હે હા શું કઈ, મારી બહુ ખાતી નથી, બીજો રસ્તો કાઢો. હાલો હાલો ભાઈ, બાકી મારી બહુ ને કાબુમાં તો કરવાની થાય જ છે, ભલે 10,000 થાય. કલેમ કલેમ સ્વાહા, અલેમ કલેમ સ્વાહા. ભીંડાવાળા બાપુ, તપમાં બેસી જાવ એટલે હમણે ગરાગ આયા, કેવા આવે છે ગરાગ, બેસી જાવ તપમાં તમે. ક્યાં છે ભીંડાવાળા બાપુ? ભીંડાવાળા બાપુ, મારું કામ ન થયું, મારી બાબુ કઈ મારા કાબુમાં ન થઈ, આમ તેમ તું હેરાન થયો, જગાડો બાપુ ને. પણ બાપુ પાછા તપમાં બેસી ગયા, જાગે ત્યારે આવજો.
બાબુ આખો દી તપ માં બેસે છું હા અને એને બા સારી હારી આવે તો જાગી હા નકર તપ માં બેઠા હોય એટલે મારે જગાડવા જ પડશે ગમે થાય મારું કામ જ્યારે થશે ને તાલગી મારે જગાડવા તો પડશે એલા શેલા બાજ તો હારી હારી આવે છે હું ભીંડાવાળા બાપુ તમે કયો તારી બહુ તારા કાબુમાં થઈ જાય છે આમ થઈ જાય છે કાંઈ થઈ નહીં તો તારી બહુ કાબુમાં ન થઈ ન થઈ તો ઓલી ભભૂતિ લઈ જોઈ ત્યાં શું કર્યું એ લઈ જો ને ખવરાવા તે ન ખાધી અમારે ગામની ફૂલડી છે ને એને કહી દીધું અમુક નો મને માર્યો એમાં તારો જ વાંક છે પણ ન ખાધી મેં મારો શું વાંક તો વાંક જ કેવાય તારો ન ખાધી એટલે હવે ગમે કરો મારી બહુ કાબુમાં કરો હાલો તો તારું ઓન કાબુ માં કર્યું હોય ને તો મારે તારા ઘેરે આવવું પડશે હા આ તો બાપુ મારા ઘેરે આવો બાપુ મારા ઘેરે આવો હાલો સમજો તારા ઘેરે આવે પણ 10000 નો ખર્ચો થશે બોલ દઈશ ને મારી બહુ મારા કાબુ માં થઈ જશે ને એ તો થઈ જ જાય ને બાપુ બેઠા પૈસા નો થઈ જાય હે બાપુ અરે થઈ જાય તો હાલો 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 10000 થાવું બાપુ રાખો ઉતાવળ હાલો બોલો ભીંડાવાળા બાપુની જય બોલો ભીંડાવાળા બાપુની જય બાપુ કાબુમાં થઈ જાય છે ને અરે થઈ જાય ને તારી વાત કાબુમાં હે હાલો હાલો તો દીધા 10000 બોલો ભીંડાવાળા બાપુની જય બોલો ભીંડાવાળા બાપુની જય બાપુ હાલો મારું ઘર આવી ગયું આ તારું ઘર છે હા બાપુ આ ઓય સેલા આયા થોડો આવ ગઈ તારી વહુને બોલાય એટલે મારી બહુ ક્યાં ઘીરે છે એ તો બ્યુટી પાર્લર માં જશે હે બાપુ હાલ છે અરે નહીં વાતો હાલ છે હા કાબુ માં થઈ જશે ને અરે કાબુ માં આવી જશે કરો જી વિધિ કરવી કરો 10000 લઈ જો પણ મારી બહુ ને કાબુ માં કરો ક્લેમ ક્લેમ સુઆ ક્લેમ ક્લેમ સુઆ તારો થોડી છે ને હા ક્લેમ ક્લેમ સુઆ ક્લેમ ક્લેમ સુઆ તારો રૂપાળી છે ને એટલે હા પણ બાપુ આ બધી તમને કેમ ખબર અરે હું તાંત્રી છું એટલે મને બધી ખબર પડે હા વાળા બાપુ ને બધી ખબર બોલો અલે કલેમ સ્વા અલે કલેમ સ્વા અલે કલેમ સ્વા અલે કલેમ સ્વા આ બધું શું ને હું કરો છો લે શ્યા ભાગે છે એલા ઢોંગ જાવ તમે બે શું કરો હો તને કાબુમ કરવા આવ્યો છો અરે તારી જાતના મને કાબુમ કરી તારે મને કાબુમ કરી આમ આમ બે પીના થાવ ને કાબુમ વાડાવ અરે કાબુમાં પણ લાદા શું છે બધું એ આ બે પાખંડી મને કાબુમ કરવા આવ્યા છે હા સરપોતાને મારે કાબુમાં કરવી છે કાબુમાં અને ગામ બારા કાઢજો ગામ બારા ગામમાં ન દેખાવા જોઈ મને કાબુમ કરવા આવ્યો એટલે મને